ભાઈ લાંબુ, આકાશમાં તારા નથી દેખાતા. કોઈ ચોરીને હાલ્યું ગયું કે શું? શું ટિંકુ ભાઈ, કેમ મજાક કરી રહ્યા છો? અને એક વાત કહો ટિંકુ મિયા, તારા ક્યારથી ગણવા માંડ્યા? અરે ભાઈ, બહુ કંટાળો આવી રહ્યો છે મને. કોઈ થ્રિલ નથી આવી રહી મને. જેવું ટિંગુએ આવું કીધું કે લંબુએ તરત જ ટિંગુને થ્રિલ આપવા માટે ગજબ ગજબના આઈડિયા કહેવા લાગ્યો. ચાલો પતંગ ઉડાવીએ. નહીં, કાંઈક બીજું વિચારો. કિલી ડંડા રમીએ. અત્યારે રાતમાં કોણ દોડમ દોડી કરશે? આમ ટિંગુએ લંબુના આપેલા બધા જ આઈડિયા નકારી કાઢ્યા. આ બધું બોરિંગ છે. હું તો ભાઈ ટિંગુ હવે થાકી ગયો છું. તું જ વિચાર કે હવે આપણે કરવું શું છે. ટિંગુએ થોડી વાર આકાશમાં જોયું, અહીંયા ત્યાં નજર દોડાવી અને ઝટ બોલી પડ્યો, શું આપણે સમુદ્ર ફરવા જઈએ? ટિંગુના આ આઈડિયાથી લંબુ તો ખુશીથી ઉછળવા માંડ્યો. વાહ વાહ, શું વાત કીધી છે ટિંગુ ભાઈ! આ વાત તો મારા દિમાગમાં આવી જ નહીં. આવે પણ કેમ લંબુ ભાઈ, આઈડિયા મારો છે ને. ઉભા થતા જ બંને વે પ્રવાસની તૈયારી શરૂ કરી દીધી. લંબુ પોતાના શરીર પ્રમાણે એક મોટા કબાટમાં સામાન રાખી રહ્યો હતો, તો ટિંગુ એક નાની સૂટકેસમાં પોતાનો સામાન ભરતો હતો. ખાવાની ટોકરી, સાયકલ, નાનો પંખો, બીજું શું લઈ શકીએ છે? ભાઈ લંબુ, આપણે ત્યાં રહેવા નથી જઈ રહ્યા, બસ 2-3 દિવસ રોકાઈને પાછા આવી જઈશું. હા હા, ખબર છે મને, પણ નાની મોટી વસ્તુઓ તો લાગશે જ ને. ખબર નહીં કઈ વસ્તુ ક્યારે કામ લાગી જાય. ઠીક છે, જેવી તારી મરજી. બંને પોતાનો સામાન લઈને હોડી ખરીદવા માટે બંદર જાય છે, જ્યાં બહુ બધા સમુદ્રી જહાજો હતા. રાજકમલજી, અમને એક હોડી જોઈતી હતી. શું ભાઈ લંબુ ટિંગુ, હવે શું માછલી પકડવાનું કામ શરૂ કરશો? અરે ના ના રાજકમલજી, મેં અને લંબુએ તય કર્યું છે કે સમુદ્રની શેર કરીશું. ઠીક છે, જે જહાજ તમને પસંદ આવે એ મને જણાવો, હું તમને આપી દઈશ. બંનેને એક આલીશાન જહાજ પસંદ પડે છે. રાજકમલને પૈસા આપી દે છે અને એ જહાજમાં પોતાનો સામાન મૂકીને નીકળી પડે છે. પોતાનો લાવેલો સામાન સરખી રીતે ગોઠવીને પછી લંબુ ટિંગુ ચા પીવા લાગે છે.